ચલો બાળકો, હવે આપણે આગળ જોઈશું. તમારી જીભના આગળના ભાગમાં ચોખ્ખા કપડાથી સાફ કરો જેથી તે સુકાઈ જાય. ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો. તમને કોઈ સ્વાદ આવે છે? આવું કેમ થયું? તો બાળકો, તમે જો તમારી જીભને સહેજ ચોખ્ખા કપડાથી સાફ કરશો, તેને એકદમ સૂકવી દેશો, તો તમને કોઈ પણ પ્રકારનો સ્વાદ આવશે નહીં. કારણ કે જે આપણું થૂક છે, જે આપણા મોઢાની અંદર જે ચીકાશ પડતું પ્રવાહી છે, તે પ્રવાહી જો ગાયબ થઈ જાય તો આપણને સ્વાદ આવતો નથી. કારણ કે અને તેની નીચે, તે પ્રવાહીની નીચે તમારી જીભ ઉપર સ્વાદાંકુરો આવેલા હોય છે, જેના કારણે તમને દરેક વસ્તુનો અલગ અલગ સ્વાદ આવે છે. અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભની નજીકથી જુઓ, તેથી તમને સપાટી કેવી દેખાશે. તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે. જો બાળકો, અહીં આગળ એક ચિત્ર આપેલું છે જેની અંદર તે છોકરાની જીભ બતાવેલી છે. તેની ઉપર અમુક નાના ટેકરા છે જેને આપણે સ્વાદાંકુરો તરીકે ઓળખીએ છીએ. જો આપણી જીભ ઉપર સ્વાદાંકુરો ના હોય તો આપણને કોઈ પણ પ્રકારનો ટેસ્ટ આવે નહીં. ચર્ચા કરો અને લખો. જો કોઈ તમારી આંગળ તમને આંબળા કે કેરીનો સ્વાદ સમજાવવા કહે તો તમે સમજાવવામાં થોડી મુશ્કેલી થશે. થશે કે નહીં બાળકો? થશે. નીચેની વસ્તુઓનો સ્વાદ તમને કેવી રીતે સમજાવશો? ટામેટા, ડુંગળી, વરિયાળી, લસણ. તો બાળકો, તમારે તે વસ્તુઓને પહેલાં ટેસ્ટ કરવાની છે અને પછી તેનો સ્વાદ સમજવાનો છે. તમે જાણતા હશો કે એવા શબ્દો, વિચાર અથવા સ્વાદ સમજાવતા તમારા પોતાના શબ્દો બનાવો. તો તમારે બાળકો અહીંયા આગળ સ્વાદ સમજાવતા પોતાના શબ્દો બનાવવાના છે. તો બાળકો, અહીં આગળ અમુક વસ્તુઓ કરવાની કઈ છે જે તમારે જાતે ઘરે ટ્રાય કરવાની છે અને જોવાનું છે કે તેનો સ્વાદ આવે છે કે નથી આવતો. ચલો આગળ. ચાવો અને સારી રીતે ચાવો, આમાં શું તફાવત છે? તો બાળકો, તમે જે નોર્મલ ચાવો છો તેની અંદર તમે અમુક વસ્તુઓના ટુકડા તમે મોટા ને મોટા ગળી જાઓ છો. જ્યારે તમે સારી રીતે ચાવો તો દરેક વસ્તુ એક સરખી નાના નાના ટુકડામાં વિભાજિત થાય, જેથી કરીને તમારા પેટની અંદર અથવા તમારા આંતરડાની અંદર સારી રીતે તે વસ્તુનું પાચન થાય. તેથી તમારે સારી રીતે ચાવવું જોઈએ. વર્ગમાં, સમૂહમાં પ્રયત્ન કરો તો દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા થોડા રાંધેલા ભાત લો. તો બાળકો, આ વસ્તુ તમે તમારા ઘરે પણ ટ્રાય કરી શકો છો. હવે આપણે પાછળ જોઈએ. તે તમારા મોંમાં મૂકો અને 3-4 વખત ચાવો અને ગળી જાઓ. તો બાળકો, તમારે શું કરવાનું છે કે એક રોટલીનો ટુકડો લેવાનો છે, તેને તમારા મોઢામાં મૂકવાનો છે અને તેને 3-4 જ વખત ચાવવાનું છે અને પછી ગળી જવાનું છે. તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે. હવે બીજો ટુકડો લો અથવા ચોખા લો અને તેને 30-32 વખત ચાવો. ઘણી બધી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક છે? તો બાળકો, તમે જાણો છો કે તમે 3-4 વખત કોઈ ટુકડો ચાવશો તો પણ તમને તેનો સ્વાદ આવશે. જ્યારે તમે ઘણી બધી વખત એ વસ્તુ ચાવશો ત્યાર પછી તમને તે વસ્તુનો સ્વાદ લગભગ ઓછો આવતો થઈ જશે. હવે આગળ ચર્ચા કરો. શું ઘરમાં તમને કોઈએ ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવવા કહ્યું છે જેથી ખોરાક સારી રીતે પચી જાય? તેઓ આવું કેમ કહે છે? તો બાળકો, તમે સાંભળ્યું હશે કે તમારા મમ્મી પપ્પા તમને કહેતા હશે કે સારી રીતે ચાવીને ખાવાનું ખા. તો તેઓ કેમ કહે છે તે વસ્તુ તમે તમારા મમ્મી પપ્પાને પણ પૂછી શકો છો. તમે લીલા જામફળ જેવી સખત વસ્તુ ખાતા હોય એવી કલ્પના કરો અને એક ટુકડો કાપી અને મોંમાં મૂકી ગળી જાઓ તો ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે તે તમારે જાણવાનું છે. તો બાળકો, તમારે શું કરવાનું છે? જામફળ લાવવાનું છે અને જામફળનો ટુકડો કરીને મોઢામાં મૂકવાનો છે અને તેને ચાવીને ગળી જવાનો છે. તો ત્યાં સુધી કેવા બદલાવ થાય છે તે તમારે જોવાનું છે.
વિચારો આપણા મોમાં લાળ રસ શું કરે છે, આપણા મોઢાની અંદર લાળ રસ શું કરે છે તે જાણવાનું છે. તો બાળકો તમને ખબર હશે કે આપણા મોઢાની અંદર જે લાળ રસ હોય છે, જે પ્રવાહી હોય છે, તે આપણા ખોરાકને ભીનો બનાવે છે, જેથી કરીને તે ગળાની અંદરથી સરળથી પેટની અંદર પહોંચી શકે તથા તેની અંદર અમુક પાચન ઉત્સેચકો આવેલા હોય છે, જેનાથી આપણે જે વસ્તુ ખાઈએ છીએ તેનું પાચન આપણા મોઢામાંથી શરૂ થઈ જાય છે. અહીં આગળ જુઓ બાળકો, એક ચિત્ર આપેલું છે જેની અંદર લાળ બતાવી છે, દેડકો છે, પછી એક શેમેલિયન છે, ઇંગ્લિશમાં તેને શેમેલિયન કહેવાય, ગુજરાતીમાં કાચિંડો છે, અને નીચે એક છોકરી આપેલી છે, તે ત્રણેયના મોઢામાંથી લાળ ટપકતી દેખાય છે. હવે આપણે આગળ જોઈએ. વિચારો અને કહો. તમે મોંમાં ખોરાક મૂકો અને ગળી જાઓ તે પછી ત્યાંથી ક્યાં જાય છે? આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાકનો માર્ગ દોરો. તમારા ચિત્રની તમારા મિત્ર સાથે આપલે કયો, શું તમારું બધાનું ચિત્ર સરખું છે? તો બાળકો તમારે શું કરવાનું છે, અહીં આગળ આ જે ચિત્ર આપ્યું છે તેની અંદર તમારે પાચન માર્ગ દોરવાનો છે, જેથી કરીને તમને ખબર પડે કે આપણે જે ખોરાક મોઢામાં મૂકીએ છીએ અને ગળીએ છીએ તે આગળ ક્યાં જાય છે. હું તમને અહીંયા આગળ દોરીને બતાવું છું. અહીંયા જુઓ બાળકો, અહીંયા આગળ હું પાચન તંત્ર દોરી રહ્યો છું, જે તમારે તમારી બુકમાં પણ દોરવાનું છે. આ જે હું અત્યારે દોરી રહ્યો છું તે છે મોટું આંતરડું, જે તમને દેખાઈ રહ્યું છે. આ છે નાનું આંતરડું. નાનું આંતરડું ખૂબ જ ગૂંચળામય હોય છે, તે લગભગ 6 મીટર જેટલું લંબાઈ ધરાવે છે. તો જુઓ બાળકો, આ છે આપણી અન્નનળી, પછી આપણો ખોરાક આવશે પેટમાં, જેને આપણે જઠર કહીએ છીએ, આ છે પેટ. પછી ત્યાંથી આગળ જશે ખોરાક, એ છે નાનું આંતરડું જે લગભગ 6 મીટર જેટલું લાંબુ હોય છે. અને પછી ખોરાક જશે મોટા આંતરડાની અંદર, અને મોટા આંતરડાની અંદરથી અહીં આગળ આપણો ખોરાકનો સંગ્રહ થશે, જે નકામી વસ્તુઓ હશે તેનો સંગ્રહ થશે, અને પછી તે મળદ્વા સ્વરૂપે બહાર આવશે આપણા શરીરની બહાર. તો આવી રીતે તમારે અહીં આગળ સિમ્પલ અને સાદું પાચન તંત્ર દોરવાનું છે. ચર્ચા કરો, તમને જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે, તમે તે કેવી રીતે સમજાવશો? તો બાળકો તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે મમ્મીને કઈ રીતે સમજાવશો? તો તમે મમ્મીને કહેશો કે મમ્મી ભૂખ લાગી છે, ખૂબ જ ભૂખ લાગી છે, પેટમાંથી અવાજ આવે છે, પેટમાં ઉંદરડા દોડે છે, એવી રીતે તમે પોતાને મમ્મીને રજૂઆત કરશો. ઉદાહરણ તરીકે ક્યારેક તમને મજાકમાં કહીએ છીએ કે મમ્મી એટલી ભૂખ લાગી છે કે બધું જ ખાઈ જાઓ. તમે સાંભળ્યું હશે કે તમે તમારી મમ્મીને એવું પણ કહો છો કે ગમે તેટલું ખાવાનું હોય તે બધું જ હું ખાઈ જાઉં, એટલી બધી મને ભૂખ લાગી છે. તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે છે? તો કઈ રીતે ખબર પડે કે બાળકો તમને ભૂખ લાગી છે? તો જ્યારે તમને ભૂખ લાગી હશે ને ત્યારે તમારા પેટની અંદર કંઈક અલગ પ્રકારની ઇરિટેશન થશે, જેથી તમને એવું લાગશે કે હવે મારે કંઈક ખાવું પડશે. તમે 2 દિવસ સુધી ન ખાઓ તો શું થાય વિચારો. જો બાળકો તમે લાંબા સમય સુધી કશું જ ખાવાનું ન ખાઓ તો તમારી શરીરની અંદર અશક્તિ આવે છે, જેથી કરીને તમે સારી રીતે કંઈ પણ કામ કરી શકો નહીં. શું તમે 2 દિવસ પાણી પીધા વગર રહી શકો? આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે? તો બાળકો તમે 2 દિવસ શું 1 કલાક પણ તમે પાણી વગર રહી શકો નહીં. પાણી ખૂબ જ જરૂરી છે, જે આપણે પીવું જોઈએ. જ્યારે આપણે પાણી પીએ ત્યારે સૌ પ્રથમ પાણી આપણા જઠરની અંદર એટલે કે પેટની અંદર જાય છે, અને પછી ત્યાંથી ધીમે ધીમે તે આપણા શરીરના દરેક અંગના દરેક કોષમાં જાય છે. હવે આગળ,
મને ભૂખ લાગે છે ત્યારે માથું દુખે છે. જો બાળકો, આ જે બાળકી આપી છે તેને ભૂખ લાગે ત્યારે તેને માથું દુખે. પછી આ બીજો છોકરો, મને ભૂખ લાગે ત્યારે હું ગુસ્સે થઈ જઉં છું. તો આ છોકરો શું કહે છે? જ્યારે તેને ભૂખ લાગે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. પછી આ છોકરો, જ્યારે મને ભૂખ લાગે હું થાકી જઉં છું. જ્યારે આ છોકરાને ભૂખ લાગે ત્યારે તે થાકી જાય છે. જ્યારે મારી બેન ભૂખી થાય ત્યારે તે રડે છે. આ બાળકી છે બાળકો, તેની એક નાની બેન છે જે તેના ખોળામાં છે. તો જ્યારે તે બાળકીને ભૂખ લાગે ત્યારે તે રડે છે. અને મને ભૂખ લાગે ત્યારે હું રૂઠું છું. તો જ્યારે આ જે કૂતરો છે તેને ભૂખ લાગે ત્યારે તે રૂઠી જાય છે. તો અહીંયા સુધી રાખીએ બાળકો, બીજું આપણે બીજા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.